જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેનો મ્યુનિસિપલ તંત્રએ અમલ કરીને જાહેરમાં થૂકનારાઓને ઝડપી 50 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે અને કોરોના વાયરસને લઈને એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. સુરત ડેપોની ફિનાઇલના પોતામારી સફાઈ કરવામાં આવી છે. આ ડેપોમાં રોજના મોટી સંખ્યામાં મુસાફરો અવર જવર કરે છે. બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર પણ મૂકવામાં આવ્યા છે. જાહેરમાં થૂંકવાના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ભય સૌથી વધુ હોવાની રાજ્ય સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. શનિવારે મ્યુનિસિપલ તંત્રે એક જાહેરનામું બહાર પાડી તેમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિ પાસે ₹100 દંડ થતો હતો, હવે તે ₹250 કરવામાં આવ્યો છે. આ જાહેરનામા સાથે મ્યુનિસિપલ તંત્રે રવિવાર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 200 લોકોને જાહેરમાં થૂંકતા ઝડપી પાડ્યા હતા. જાહેરમાં થૂંકનારામાં પીપલોદ પાસે મોલની આસપાસ સૌથી વધુ 83 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આપણું નામ ડીઆર પટેલ, ડેપો મેનેજર સુરત. જા, અહીંયા શાનો દંડ લેવામાં આવ્યો છે? ડ્રાઈવ અત્યારે જે જાહેરમાં થૂંકતા બુક કરે છે, બધા કોરોના વાયરસના અંતર્ગત કલેક્ટર સાહેબ શ્રીના આદેશ મુજબ તમામ બસ સ્ટેન્ડની સફાઈ, બસોની સફાઈ, બધા જે બસ સ્ટેન્ડના ખૂણે ખૂણા કે જ્યાં કોરોના વાયરસને જમા થવાની શક્યતા છે, તમામ જગ્યાએ આપણે સફાઈની કામગીરી ચાલુ કરેલ છે. આ ડ્રાઈવ બધા અમારે જે ક્લીન યુઝ છે કે જ્યાં મુસાફરોને અવાર જવર સતત રહે છે ત્યાં પણ અમે સેનિટાઈઝર મૂકાવીએ કે જેથી પબ્લિકને અવેરનેસ રહે. અને પબ્લિકમાં અવેરનેસ રહે એના માટે સદર કાર્યક્રમ બધા અમને ખબર પડે કે કોરોના વાયરસને લીધે આખી આખી સાવચેતી આપણે રાખવાની છે, એ મુજબ ડ્રાઈવ ચાલુ કરવામાં આવે છે. કેટલો કેટલો દંડ વસૂલ કરવામાં આવે છે જે જાહેરમાં થૂંકે છે? જે જાહેરમાં થૂંકતા નીકળે છે એમની પાસે આપણે ₹500 દંડ લેવામાં આવે છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત અનેક જગ્યાએ મ્યુનિસિપલ તંત્રએ વોચ ગોઠવી 200 લોકો જાહેરમાં થૂંકતા પકડાતા તેમની પાસેથી ₹250 લેખે દંડ વસૂલ્યો હતો. હાલ કોરોના વાયરસને લઈને અગમચેતીના ભાગરૂપે અને મુસાફરોમાં જાગૃતતા કેળવાય તે માટે સફાઈની ઝુંબેશ હાથ ધરી છે. આગામી સમયમાં આ ઝુંબેશ રાજ્ય સરકાર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.